રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે અને શહેરમાં ઠેર ઠેર ચાલતા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન શહેરની સરકારી કચેરીમાં સેફટીનો અભાવ જોવા મળે છે. તાલુકા પંચાયતની બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો જ નથી. છેલ્લા બે વર્ષથી પંચાયત કચેરી ફાયર સેફટીના સાધનો વગર જ ચાલી રહી છે. તો આ બિલ્ડિંગમાં બે માળ આવેલા છે અને દૈનિક હજારો લોકો કચેરીમાં આવે છે અને જાય છે, તો તેમ છતાં પણ ઇમરજન્સી એક્ઝિટ રૂપે માત્ર એક જ રસ્તો છે. ભૂતકાળમાં આ કચેરીમાં ફાયરના અધિકારીઓએ નોટિસ પણ ફટકારી હતી, તેમ છતાં ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા નથી. એને ભૂતકાળમાં અમે નોટિસ આપેલી છે, પ્રોસેસ પ્રક્રિયા ચાલુ છે, અત્યારે વાતચીત થયેલી છે. ફાયર બ્રિગેડ એ લોકો આવ્યા હતા મુદત માંગવા માટે, પણ એ નોટિસ પ્રક્રિયા આપેલી છે અને એને ટેન્ડર પ્રક્રિયા થાય એટલે એ ઇન્સ્ટોલેશન કરી આપશે. નોટિસ આપી છે, આગળ જે કાંઈ કાર્યવાહી કરવાની હશે એ સૂચના મુજબ કરવામાં આવશે. ના, એવું કાંઈ નથી, પણ એને ટેન્ડર પ્રક્રિયા હોય પ્રક્રિયાનો સમય થોડોક આપ્યો છે. રાજકોટ ખાતે ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ કહી શકાય કે ભાવનગરનું વહીવટીતંત્ર છે તે પણ સફળ જાગ્યું છે. કે ભાવનગર વહીવટીતંત્રની છે તે ઘોર બેદરકારી તે સામે આવી રહી છે. હાલ સંદેશની ટીમ છે તે ભાવનગર તાલુકા પંચાયત કચેરી ખાતે આવી છે. ત્યાં જોવા મળે છે કે ફાયરના એક પણ ફાયર સેફટીના સાધનો છે તે અહીંયા રાખવામાં આવેલા નથી. સરકારી કચેરી હોવા છતાં અહીંયા એક પણ ફાયરના સાધનો છે તે લગાવવામાં આવ્યા નથી. મનપાનું ફાયરનું તંત્ર કહી શકાય કે મોટા મોસ્ટ મોટા દાવાઓ કરે છે કે ફાયરની સેફટી ન હોય તેને સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે, પરંતુ હાલ જે આ દ્રશ્ય છે તે તાલુકા પંચાયતના દ્રશ્ય છે, તેમાં એક પણ જગ્યાએ ફાયર સેફટીના સાધનો નથી. આ ઉપરાંત વાયરિંગનું જે કામ છે, પીજીવી સેલની જે લાઈનો છે તે પણ ખુલ્લામાં જોવા મળી રહી છે. આ ઉપરાંત કહી શકાય છે કે એક્ઝિટ માટે પણ એક જ રસ્તો છે, જેના કારણે જો ભવિષ્યમાં પણ કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેનું જવાબદાર કોણ રહેશે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર.